एक बात आगळना समाचार पर नजर करिए तो अंकलेश्वर पासेना नेशनल हाईवे नंबर 48 ऊपर अंसार मार्केट सामे गौरक्षकोए 16 पशुओं भरीने जती ट्रक ने झड़पी पाड़ी छे। शहर पोलीसे 9 गाय अने 7 वाछड़ाने मुक्त करावी करजणना पांजरापोळ खाते मोकली आपी ट्रक चालकनी अटकायत करी अन्य बे शख्सोने वोन्टेड जाहेर करी तेओने झड़पी पाड़वानी कवायत हाथ धराई छे। पोलीस तरफथी प्राप्त थयेला माहिती मुजब મહેસાણા જિલ્લાના કડી ખાતેથી એક ટ્રકમાં 16 જેટલા પશુઓને ક્રૂરતાપૂર્વક ભરીને મહારાષ્ટ્રના કોલ્હાપુર ખાતે લઈ જવામાં આવી રહ્યા હતા, જેની માહિતી અંકલેશ્વરના ગૌરક્ષકને મળતા તેઓએ અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર તાપી હોટલ નજીક વોચ ગોઠવી હતી। તે દરમિયાન આ ટ્રક આવતા તેને હાઈવે પર રોકી અંદર તપાસ કરતા ક્રૂરતાપૂર્વક ભરેલ 9 ગાય અને 7 વાછરડા મળી આવતા ગૌરક્ષકોએ આ બાબતની શહેર પોલીસને જાણ કરી હતી। માહિતી પ્રાપ્ત થતાની સાથે જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ટ્રક ચાલક ભાવેશસિંહ પરબતસિંહ ઝાલાની અટકાયત કરી ગાય અને વાછરડાને મુક્ત કરી કરજણના પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા। શહેર પોલીસે 16 પશુ અને એક ટ્રક મળી કુલ 6,63,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો, તેમજ અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। આજ રોજ અંકલેશ્વર પાનોલી ખાતે ગૌરક્ષા દળના કાર્યકરોએ અને માલધારી સમાજના શંકાસ્પદ ગાડીને રોકતા ગાડીની અંદર તપાસ કરતા 9 ગાયો અને 7 વાછડા ભરેલા હતા, જેની તપાસ કરતા એમની પાસે ગૌશાળાનો પરિપત્ર મળ્યો છે કે આ ગાયો અહીંથી કડીથી મહેસાણાથી લઈ અને મહારાષ્ટ્ર જાય છે। તો સરકારશ્રીનો નિયમ છે, કોઈ પણ ગાયો એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં અથવા આ રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય તો કલેક્ટરની એક લીગલ પરમિશન લેવાની જરૂર હોતી હોય છે। તો મને એવું કંઈ લાગે છે કે આ ગૌશાળાવાળાઓ આ ગાયોની હેરફેર કરવા માટે આવો પોતાનો લેટર પેડનો ઉપયોગ કરે છે। અમને 100% એવી ખાતરી છે કે આ જે પણ ગાયો જઈ રહી છે એ ખરેખર કતલખાને જઈ રહી છે। હાલમાં અમે અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા છીએ આમની વિરુદ્ધ, અને ખરેખર ગૌશાળાઓએ કે આ પરિપત્ર સાચો છે કે ડુપ્લિકેશન છે, કલેક્ટરની કેમ પરમિશન નથી લીધી, એ બધી શંકાઓ અમને લાગી રહી છે। અને ગાયો જે પણ પરિસ્થિતિમાં, વાછડાઓ જે પણ પરિસ્થિતિમાં જોઈએ છે, ખીચોખીચ ભરેલા છે, પાણી દવાની ઘાસચારાની કોઈ પણ સગવડ કરેલ નથી, સરકારના કોઈ પણ નિયમોનું પાલન કરેલ નથી, એટલે હાલમાં હું અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીએ છીએ। કેમેરામેન ધર્મેન્દ્ર પ્રસાદ સાથે વાસુ પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, ભરૂચ।